ઉમરગામ તાલુકાના ધનોલી ગ્રામ પંચાયત અને નગવાસ ગ્રામ પંચાયત ખાતે એટીવીટી ગ્રાન્ટમાંથી રસ્તાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઉમરગામ તાલુકા પંથકમાં વિવિધ ગ્રાન્ટોના આયોજન બાદ વહીવટી મંજૂરી મળતા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા તંત્ર કટિબદ્ધ બન્યું છે। તાલુકાના ધનોલી અને નગવાસ ગ્રામ પંચાયત વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાંગડા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ચિંતનભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી હિમાંગીબેન પટેલ, નગવાસ સરપંચ દીપકભાઈ વારલી, ડેપ્યુટી સરપંચ દિલીપભાઈ મુઢા, ધનોલી સરપંચ શ્રીમતી સવિતાબેન વાડકર, માજી સરપંચ સુરેશભાઈ વાડકર, યોગેશભાઈ પટેલ, કોન્ટ્રાક્ટર રોહિતભાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વોટર રોડ 500 મીટર નો છે, 43 કરોડ લાખ નહી સાહેબ, એ આ બીજો છે સાહેબ, એ 8 લાખ મંજૂર છે, 8 લાખ 43 લાખ નો છે। હા એટલે સાહેબ આપણે એ નેર સુધી થશે, આમાં નેર થી આગળનો જે આપણે મુદ્દો માપેલો છે ને એ પેલા ટ્રાઇબલ માં છે, જીએસટી માં છે, આમાં 43 લાખ છે। હા પછી કોંગ્રેસનો 32 લાખ છે, એમાં આપણે વાઇડનિંગની કામગીરી લીધેલી છે, 3 થી 3.75 જરોલી કાપડીપાડા હળપતિવાસ પારસી ફળિયાનો રસ્તો છે 1 કિલોમીટર, એ 16 લાખનો છે, રિસર્ફેસિંગમાં મંજૂર થયો છે। અને સાથે ટ્રાઇબલ મેં કાપડી ફળિયા શીખવા મારા બોર્ડર એ 43 કિલોમીટર અને 3 કિલોમીટર મંજૂર રિસર્ફેસિંગ 30 લાખ રૂપિયા હળપતિના ઘર તરફનો, એ 600 મીટર 18 લાખ રૂપિયા। વિકાસના કામો કે જેવા આપણને એસઓ દ્વારા આપણને જણાવવામાં આવી કે આ રસ્તાઓ આપણા મંજૂર થયા છે, હવે આપ સમક્ષ હું કહેવા માગીશ કે હવે બાકી રહેલા કામો આપણે આપણા ધારાસભ્યશ્રીને આપણે ટૂંક સમયમાં આપણે આપીએ અને એ કામો પણ આપણા પૂર્ણ થાય। હું આપણા ધારાસભ્યશ્રીને હું કહેવા માગીશ કે ગત તમે અમારા કોંગ્રેસના સભ્ય સરપંચ હતા, એથી અમારા થોડાક કામો હજુ ઘણા બધા બાકી છે, એ અમારી બોડી થોડા નવી બોડી અમારે ભાજપ મેરિત આવી છે અને હવે પછી વિકાસના કામો વેગવંતા થાય, બાકી રહેલા કામ મારા ગામના પૂર્ણ થાય એવા અમુક તો એવા રસ્તા છે સાહેબ, આપને જણાવવા માગીશ કે ભારત દેશ આઝાદ થયો પછી એ રસ્તો પણ નથી થયો, એવા રસ્તાઓ છે એટલે સૌથી વધારે જરૂરીમાં આવા વિકાસના કામો આપશ્રી આપો એવી અપેક્ષા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું મારા ગામની અંદર। અને આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું ભારત